શહેરમાં લોકડાઉન દરમિયાન ટુ વ્હીલર પર ડબલ સવારી જતા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ટુ વ્હીલર પર ડબલ સવારી તથા કારમાં બેથી વધુ લોકો મુસાફરી કરતા હોય તો તેવા ચાલકોને પકડી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે, જે અંતર્ગત પાનીગેટ પોલીસે આયુર્વેદિક તંદરસ્તા પાસે ટુ વ્હીલર પર ડબલ સવારી જતા લોકોને આંતરિત સઘન પૂછપરછ કરી હતી અને સંતોષકારક જવાબ ન આપતા લોકોના વાહનો ડિટેન કરવાની તજવીજ હાથ ધરી હતી. મોટરસાઇકલ ઉપર બે સવારીની પરિપત્ર છે કે બે સવારીએ જવું નહીં, પરંતુ સામાન્ય સમયમાં આ વિસ્તારમાં થોડા દવાખાના વધારે છે એટલે પેશન્ટને લઈ જવા માટે લાવવા માટે બી એ લોકો ડબલ સવારીનો ઉપયોગ કરી રહ્યા છે. પોલીસ લગભગ તમામ ડબલ સવારીની ગાડીઓ રોકી રહી છે અને એને પૂછપરછ કરી રહી છે. જો જેન્યુઅન કારણ દેખાય તો પછી જવા દે છે, નહીં તો ડિટેન કરવામાં આવે છે એમની ગાડી. એટલે કેટલાક લોકો પછી મેડિકલનું બહાનું કાઢીને પણ જવા દે છે. એટલે એ લોકોને મારે ખાસ વિનંતી છે કે આ બીમારીને સમજો, એમાં એના વિશે જાગૃત થાવ અને બિનજરૂરી બિલકુલ બહાર નીકળો નહીં. શક્ય હોય ત્યાં સુધી એક માણસથી શાકભાજી ખરીદી શકાતી હોય તો કેમ નહીં તમે ખરીદી શકો. પોલીસ દરેકને પર્ટિક્યુલર રોકીને ટોકે છે, પણ હજુ બી જનતામાં એટલી જાગૃતિ નથી કે આટલી અવેરનેસ નથી. કદાચ બિલકુલ સાચી વાત છે, જીવન જરૂરિયાતની વસ્તુના કામે કારણે બહાને નીકળે જ છે લોકો, પરંતુ જ્યારે એ લોકોને રોકીને પૂછવામાં આવે છે ત્યારે ખરેખર જેન્યુઅન દેખાય તો એ લોકોને જવા દેવામાં આવે છે, પરંતુ જો ખરેખર આ બિનજરૂરી રીતે નીકળતા હોય તો પછી એમની ગાડીઓ ડિટેન કરવામાં આવે છે અને વિરુદ્ધના ગુનો પણ દાખલ કરવામાં આવે છે.